नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत। विद्यार्थी मित्रों, आज आप पाठ त्रण कोडरुक कोण निरोगी छे ते जे बाकी रहेलो अभ्यास छे ए आज आप करीशुं। तो दरेक विद्यार्थी पाठ्यपुस्तक में पाठ त्रण तैयार राखे अने साथे पेन्सिल पण तैयार राखे। चालो आपणे तेमां स्वाध्यायनुं पूरवानुं छे। विद्यार्थी मित्रों, पेज नंबर सात कोडरुक एने अलग पाड़ता कह प्लस अर कोण निरोगी छे तेना विषे आपणे आजे अभ्यास करीशुं। के आगळ तमे अभ्यास करेलो छे पेज नंबर सातनो, के एक पक्षी छे ते आकाशमां अहीं तहीं जाय छे, ते वारंवार बोले छे, कोण निरोगी छे, कोण निरोगी छे। पक्षी छे बारणे बारणे फरे छे, एक ज प्रश्न पूछे छे, लोको मजाक करे छे, उपहास करे छे, कोई पण उत्तर आपतुं नथी। पक्षी निराश थई जाय छे, ते वनमां जाय छे अने वृक्ष पर बेसे छे। वृक्षनी नीचे वेदऋषि वाघभट छे। पक्षी फरी बोले छे, कोण निरोगी छे, कोण निरोगी छे। आ सांभळीने वाघभट आ वात छे ए सांभळे छे। ते कहे छे, हितभूक मितभूक ऋतभूक इति। शू कहे छे के हितकारी भोजन करनार, अल्प मात्रामां भोजन करनार, ऋतु अनुसार भोजन करनार। तेनो अर्थ थाय के जे हितकारी भोजन करे छे, जे मित अल्प प्रमाणमां मित भोजनम एटले अल्प मात्रामां भोजन करे छे। त्यार पछी पेज नंबर आठमां जे ऋतु अनुसार भोजन करे छे ते ज निरोगी रहे छे। आम संतुष्ट थयेलू पक्षी ऋषि पासे आवे छे, ते ऋषिने નમે છે અને પછી પોતાના સ્થાને જાય છે। આપણે આ તેનો અભ્યાસ કરેલો, ત્યાર પછી સ્વાધ્યાયમાં આવે છે કે નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો, તો તે વિદ્યાર્થી મિત્રો તમે સાથે ઉચ્ચારણ કરેલું। કોડરૂક વેદરસિંહ શૃણોતી હિતભૂક ઋતભૂક અનંતરમ અને સ્વસ્થાન। ત્યાર પછી પાઠના વિષયવસ્તુના આધારે પ્રશ્નના જવાબ લખો। તેમાં પેલું છે પક્ષી કેમ વદતી, તો તમે અહીંયા પેન્સિલથી જવાબ લખેલું કોડરૂક। પક્ષી વને કુત્ર ઉપવિશતી કે પક્ષી વનમાં ક્યાં બેસે છે, તો કે વૃક્ષે। વૃક્ષસ્ય અધઃ કહ અસ્તિ કે વૃક્ષની નીચે કોણ છે, તો કે વેદરસિંહ વાઘભટઃ। ત્યાર પછીનો પ્રશ્ન છે ઋષિ કિમ વદતિ, ઋષિ શું બોલે છે, તો કે હિતભૂક મિતભૂક ઋતભૂક। પાંચમો છે સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ કે સંતુષ્ટ થયેલું પક્ષી કોની પાસે આવે છે, તો કે ઋષિ સમીપમ। ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે કે પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યામાં લખો, તો એ તમે આગળ શબ્દ લખેલા ગચ્છતિ તો અસ્તિ, વદતિ ભવતિ, અટતિ પૃચ્છતિ પૂર્વંતિ દદાતિ અને ઉપવિશતિ। ત્યાર પછી પેજ નંબર નવ, વિદ્યાર્થી મિત્રો પેજ નંબર નવ પ્રશ્ન નંબર ચાર। ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। પક્ષી ખાલી જગ્યા અટતી, દ્વારમ શબ્દ આપેલો છે, તો દ્વારમ દ્વારમ પહેલામાં અનુસ્વાર આવો એ અને ત્યાર પછી મહલન, મહલન શા માટે, તો કે પછીનો વર્ણ છે શું છે, સ્વર છે માટે। જો વ્યંજન હોય તો શું કરવાનું, અનુસ્વાર કરવાનો। ત્યાર આગળના વર્ણમાં મહલન કે અનુસ્વાર હોય તો શું જોવાનું, કે એના પછીનો વર્ણ સ્વર છે, સ્વર હોય તો મ કેવો આવે, હલંત આવે, અને જો વ્યંજન હોય તો શું થઈ જાય, અનુસ્વાર થઈ જાય। એ વાત ખાસ ધ્યાનમાં લેવાની। ત્યાર પછી આપણે હવે આગળ જોઈએ, ભિક્ષુ કહ ખાલી જગ્યા ગચ્છતિ, તો અહીં જવાબ આપેલું છે ગૃહ, તો અહીં તમે જુઓ ગૃહમ શબ્દ આપણે બે વાર લખીશું, તો ત્યાર પછીનો વર્ણ કેવો છે,
વ્યંજન, તો વ્યંજન હશે એટલે શું થઈ જશે? અનુસ્વાર. તો અહીં લખવાનું ગૃહમ ગૃહમ, તમારે પણ સાથે જ લખવાનું છે ગૃહમ ગૃહમ. ભિક્ષુક ગૃહમ ગૃહમ ગચ્છતિ, કે ભિક્ષુક ઘરે ઘરે જાય છે. ત્યાર પછી બીજું શૃગાલઃ ખાલી જગ્યા ભ્રમતી વનમ વનમ, બે વાર આવશે. તો અહીંયા વ્યંજન છે એટલે કઈ રીતે લખાશે? અનુસ્વારવાળું લખાશે વનમ વનમ. કે શિયાળ વન વને વને ભ્રમણ કરે છે. ત્રીજું નૃપઃ ખાલી જગ્યા ગચ્છતિ નગરમ નગરમ, તો અહીંયા પણ શું આવશે? અનુસ્વાર આવશે નગરમ નગરમ. નૃપઃ એટલે રાજા, કે રાજા નગરે નગરે જાય છે. સાધુ ખાલી જગ્યા પશ્યતિ તીર્થમ તીર્થમ, તો અહીં પણ અનુસ્વાર આવશે તીર્થમ તીર્થમ. સાધુ તીર્થે તીર્થ જોવે છે, એ વાતનો ખ્યાલ આવી ગયો. કે જો મ હલંત કઈ આવે ત્યાર પછીનો વર્ણ સ્વર હોય તો, અને વ્યંજન હોય તો અનુસ્વાર આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ, તો અહીં કૌંસમાં વનમ અને વૃક્ષ શબ્દ આપેલું છે. તો વાક્ય બનાવવાનું કે પક્ષી વનમ ગચ્છતિ, વૃક્ષે ઉપવિશતિ ચ, એટલે પક્ષી વનમાં જાય છે વૃક્ષ પર બેસે છે. અહીંયા મ હલંત છે અને અહીંયા અનુસ્વાર આવ્યો, શા માટે? વ્યંજન છે માટે. ત્યાર પછી છાત્રઃ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ, અહીં વિદ્યાલય શબ્દ છે અને આસન નામ શબ્દ છે, તો અહીં શું લખવામાં આવશે? તો અહીં વિદ્યાલયનું શું થશે? વિદ્યાલયમ વિદ્યાલયમ. ય ઉપર શું આવશે? અનુસ્વાર આવશે. વિદ્યાલયમ ગચ્છતિ, આસનમનું શું થશે? અહીં વૃક્ષે થઈ ગયું, માત્રા થઈ ગઈ, તો અહીં પણ શું થશે? માત્રા થઈ જશે આસને. ઉપવિશતિ ચ, કે વિદ્યાર્થી શાળાએ જાય છે આસન પર બેસે છે. ત્યાર પછી અધિકારી ખાલી જગ્યા ગચ્છતિ ઉપવિશતિ ચ, તો અહીં કાર્યાલય અને આસન શબ્દ આપેલું છે, તો કાર્યાલયનું શું થશે? કાર્યાલયમ, કે અધિકારી કાર્યાલયમાં જાય છે. આસંદઃ, આસંદનું શું થશે? આસંદે, માત્રા થઈ જશે એટલે ખુરશી. અધિકારી ઓફિસે કાર્યાલયમાં જાય છે, ખુરશી પર બેસે છે. ત્યાર પછી ભક્તઃ ખાલી જગ્યા ગચ્છતિ ઉપવિશતિ ચ, અહીં મંદિરમ અને પૂજા સ્થાનમ આપેલું છે, તો મંદિરમનું શું થશે? અનુસ્વાર થઈ જશે મંદિરમ, ર ઉપર અનુસ્વાર. મંદિરે જાય છે પૂજા સ્થાને, અહીં જવાબ આવશે પૂજા સ્થાને, પૂજા સ્થાને. ઉપવિશતિ ચ, કે ભક્ત મંદિરમાં જાય છે અને પૂજા સ્થાને બેસે છે. ત્યાર પછી સિંહ ખાલી જગ્યા ગચ્છતિ ઉપવિશતિ ચ, તો અહીં શું આવશે? સિંહ વનમ ગચ્છતિ વૃક્ષ તલે ઉપવિશતિ, કે સિંહ જંગલમાં જાય છે વૃક્ષ તલે, એ વૃક્ષ નીચે બેસે છે. અહીં આપણે પાઠ 3 છે એ પૂરું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે તમે આઈડિયલ સાથે રાખો, ચાલો આપણે થોડોક આઈડિયલમાંથી પણ અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી આઈડિયલમાં પાઠ 3 અને પેન સાથે રાખે, પાઠ્યમાંથી પૂરું કરીને હવે આપણે આઈડિયલમાં થોડોક અભ્યાસ કરીએ.
विद्यार्थी मित्रों त्यार पछी आइडियल में पेज नंबर 17 पाठ 3 कोडरूक तेनो अभ्यास करीशु। पेज नंबर 17 पाठ 3 चालो शुरुआत करिए। आपणे पक्षी किम वदती, पक्षी शू बोले छे, अहीं चार ऑप्शन आपेला छे, कोडरू, कहारू, ची ची के निरोगह, तो अहीं जवाब शू आवशे, कोडरू, एटले अहीं जवाब आवशे ए। त्यार पछी पक्षी कुत्र अत्र तत्र गच्छति, पक्षी क्या अहीं तहीं जाय छे, कुत्र एटले क्या जाय छे, तो के वने, आकाशे, वृक्षे के क्षेत्रे, तो अहीं जवाब शू आवशे, आकाशे, आकाश में अहीं तहीं जाय छे। त्यार पछी त्रीजो विकल्प छे कोडरूपनी संधि छोड़ो, तो साची संधि कई छे, तो के कह प्लस अरुक, बी जवाब आवशे, मात्रा निकळीने शू थशे, विसर्ग। त्यार पछी कोडरूप इति शब्दस्य कह अर्थ, कोडरूप शब्दनो अर्थ जणावो, कह वैदर्शी ए थाय के कह निरोगी ही ई थाय के कह रोग के कह सुखी, तो अहीं जवाब शू आवशे, कह निरोगी ही, बी जवाब आवशे अहीं। त्यार पछी पांचमुं छे के पक्षी आकाशमां क्यां जाय छे, तो पक्षी आकाशमां अहीं तहीं जाय छे, अहीं तहीं जाय छे, अहीं तहीं नो अर्थ शुं थाय, आम ते। त्यार पछी प्रश्न छठ्ठू छे के साचा शब्द पर खराने निशानी करवानी छे, अत्र तत्र, अत्र तत्र नो अर्थ शुं थशे, अत्र तत्र, तो अहीं जवाब आवशे अहीं तहीं, सह, तो तेनो साचो जवाब शू आवशे, ते। त्यार पछी पक्षी खाली जग्या वदती कोडरूक, पक्षी पुनः पुनः, अहीं जवाब आवशे पुनः पुनः। त्यार पछी पक्षी आकाशे खाली जग्या गच्छति, तो अहीं जवाब आवशे अत्र तत्र। त्यार पछी पक्षी वने अत्र तत्र गच्छति, तो अहीं वाक्य केवुं छे, खोटू, शा माटे अहीं वने नो आवे, शू आवे, आकाशे, तो अहीं वने आपेलू छे के पक्षी जंगलमां अहीं तहीं जाय छे, एटला माटे आ वाक्य केवुं छे, खोटू। त्यार पछी छे के पक्षी वारंवार शू बोले छे, बोले छे કે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, બે વાર લખવાનું, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે। 11મો પ્રશ્ન છે કોણ નિરોગી છે એવું કોણ બોલે છે, તો પક્ષી બોલે છે। બારમું છે કે પક્ષી કુત્ર અટતી, પક્ષી ક્યાં ફરે છે, દ્વારમ દ્વારમ, વનમ વનમ, ગૃહમ ગૃહમ કે ક્ષેત્રમ ક્ષેત્રમ, તો અહીં જવાબ શું આવશે, દ્વારમ દ્વારમ, એ જવાબ આવશે। ત્યાર પછી કહ વનમ વનમ અટતી, કોણ જંગલમાં ફરે છે, તો અહીં શું જવાબ આવશે, અહીં જવાબ આવશે પક્ષી। જનાહા કિમ કુર્વંતી, લોકો શું કરે છે, ઉપહાસમ કરોતી, તો અહીં જવાબ આવશે ઉપહાસમ કરોતી। ત્યાર પછી કહ નિરાશ ભવતી, કોણ નિરાશ થાય છે, તો અહીં જવાબ શું આવશે,
एक पक्षी। त्यार पछी पेज नंबर 18 नो अभ्यास आपणे हवे आवता विडियोमां करीशुं। अस्तु, जय हिंद, वंदे मातरम।